વડોદરાની હરણી લેક બોટ દુર્ઘટના બાદ પાલિકાની ઊંઘ જાણે ઉડી છે। પાલિકાએ આનંદ પ્રમોદ માટેના સાધનો માટે એનઓસી લેવા માટે તાકીદ કરી છે। જ્યાં એનઓસી નથી ત્યાં રાઇડ નહીં ચલાવી શકાય। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ અધિકારીઓને આ મામલે સઘન તપાસ કરવા માટે સૂચના આપી છે અને સાથે જ કહ્યું કે જેનો વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોય તેવા મનોરંજનના સાધનો બંધ કરવામાં આવે। શહેરમાં જ્યાં જ્યાં રાઇડ્સ ચાલતી હોય ત્યાં તપાસ કરવા માટે સૂચના અપાઈ છે। સાથે જ દુર્ઘટના બાદ શિક્ષણ સમિતિએ બાળમેળામાં દર વખતે જે હોય છે તે એડવેન્ચર ઝોન રદ કર્યો છે। સલામતીના ભાગરૂપે આ મેળામાં એડવેન્ચર ઝોન ન રાખવાનો નિર્ણય થયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ પાસેથી। જયંતિ, વડોદરાની હરણી લેક બોટ દુર્ઘટના ત્યારબાદ પાલિકાની ઊંઘ ઉડી, બે મોટા